જય હિન્દ વંદે માતરમ દોસ્તો સ્વાગત છે તમારું જી કે ગુરુજી યુટ્યુબ ચેનલ ની અંદર ખૂબ જ મહત્વના ટોપિક વિશે વાત કરવાના છીએ એટલે એટલે કે કે આજે આપણે ગણિત ગણિત ગણ્યા વગરનું એવા પ્રશ્નો જેની અંદર ગણતરી થવાની નથી ગણતરી કરવાની હોતી નથી ફક્ત ફેક્ટ આધારિત જે પ્રશ્નો હોય છે જે ડાયરેક્ટ આપણે યાદ રાખવાના હોય છે એવા પ્રશ્નો જોવાના છીએ ઓકે આપ આમાંથી એક પણ પ્રશ્ન સ્કીપ ના કરતા કારણ કે ઘણી બધી વાર આવા પ્રશ્ન

જે સંખ્યાના માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને શું કહે છે તો જે સંખ્યાને માત્ર બે જ અવયવો હોય તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી નાના નાની પ્રાકૃતિક સંખ્યા ખાલી જગ્યા છે સૌથી નાના નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો તે છે એક અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો તે છે જીરો ઉલટી રીતે પ્રશ્ન પૂછે કે ભાઈ સૌથી મોટા મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ છે તો તે અનંત છે કેવી છે અનંત છે કારણ કે સૌથી નાના નાની પ્રાકૃતિક સંખ્યા એક છે જો આપણે એક થી શરૂઆત કરીએ તો એક બે ત્રણ ચાર આવી રીતે ચાલ્યા જ કરે પ્રાકૃતિક સંખ્યાની મોટા મોટી સંખ્યા ન મળી શકે એટલે કે અનંત છે નેક્સ્ટ ક્વેશ્ચન વર્ગમૂળ વર્ગમૂળમાં તેર એ ખાલી જગ્યા સંખ્યા છે તો વર્ગમૂળમાં તેર એ અસમય સંખ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન માઇનસ પાંચ અને પાંચ વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય તો જુઓ માઇનસ પાંચ ત્યારબાદ માઇનસ ચાર મોટે પણ તમે કહી શકો પરંતુ આપણે ગણતરી કરીએ તો આવી રીતે થાય કે ભાઈ માઇનસ ચાર પછી માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ત્યારબાદ એક બે ત્રણ ચાર અને પાંચ હવે જુઓ માઇનસ પાંચ અને પ્લસ પાંચ વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા શોધવાની છે તો માઇનસ તો બધા નીકળી જાય માઇનસ ને ઉડાડી નાખીએ તો ત્યારબાદ પછી બીજો શબ્દ આપ્યો છે વચ્ચે તો વચ્ચે વચ્ચેની લેખાય તો પાંચ પણ ના લેખાય તો કેટલી સંખ્યા વધી એક બે ત્રણ અને ચાર તો ચાર સંખ્યા તેની વચ્ચે આવશે મોઢે પણ તમે ડાયરેક્ટ કરી શકો છો જવાબ ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તો જુઓ નવસો નવાણુ પોઈટ નવાણુ એ સૌથી મોટી સંખ્યા છે આ બધી સંખ્યાની સરખામણીએ ઓપ્શન એ મોટી સંખ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન જીરો પોઈન્ટ છ ની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે તો સૌ પ્રથમ આને આપણે જીરો પોઈન્ટ છ ને આપણે પોઈન્ટ ને કાઢી નાખીએ તો છ ભાગ્યા દસ થશે હવે આની વ્યસ્ત સંખ્યા વ્યસ્ત એટલે ઉલટું તો દસ ઉપર આવી જશે છ નીચે આવી જશે ઓપ્શન ડી રાઈટ આન્સર ક્વેશ્ચન નીચેનામાંથી કઈ સંખ્યાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો જુઓ આ બધા ઓપ્શનનો આપણે સરવાળો કરવાનો અને જો તે સરવાળાને ત્રણ વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ ત્રણ વડે ભાગી શકાશે સૌપ્રથમ ઓપ્શન એનો સરવાળો કરીએ તો એક પ્લસ બે પ્લસ બે એટલે બે ને બે ચારને પાંચ થશે પાંચ ને ત્રણ વડે ભાગી શકાય ના ભાગી શકાય ત્યારબાદ ત્યારબાદ આનો સરવાળો કરો તો છ એક સાત આઠ આઠ ને બાર આ બાર હા બાર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય કારણ કે બાર ભાગ્યા ત્રણ તો ત્રણ ચોક બાર ત્રણ ચોક બાર થશે તો ચાર બાર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ત્યારબાદ ઓપ્શન જોઈ લઈએ ઓપ્શન બી અહીં આપણો ફાઇનલ થઈ ગયો છે છતાં પણ એકવાર ચેક કરીએ કે ભાઈ આનો સરવાળો થશે કેટલો થશે નવ ને દસ અગિયાર થશે આનો સરવાળો અગિયાર થશે અગિયાર ને ત્રણ વડે નિશેષ ના ભાગી શકાય ત્યારબાદ આનો સરવાળો કરો તમે તો ત્રણ ને નવ નવ ને બાર ને તેર થાય તેર ને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાતા નથી ફક્ત બાર ને ત્રણ વડે નિશેષ ભાગી શકાય છે ઓપ્શન b રાઈટ આન્સર બનશે આનો પણ તમે મૌખિક જવાબ પણ કહી શકો છો ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓ ના વર્ગ સરવાળો કેટલો થાય તો સૌ પ્રથમ તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે સૌથી નાની વિભાજ્ય સંખ્યા છે ચાર ત્યારબાદ સૌથી નાની સરવાળો એટલે કે ચાર નો વર્ગ બે નો વર્ગ ચાર નો વર્ગ થશે સોળ બે નો વર્ગ થશે ચાર વર્ગનો સરવાળો તો અહીં આપણે સરવારો કરવાનો કેટલો થાય તો સોળ પ્લસ ચાર એટલે કેટલો થશે

ખાલી જગ્યા સંખ્યા કેટલી થાય આગળ પણ આવાનો પ્રશ્ન પૂછાયો અને આ ફરીથી આવો પ્રશ્ન પૂછાયો તો જુઓ માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ત્યારબાદ એક બે ત્રણ અને ચાર તો ફરીથી અહી ઘણ શબ્દ વાપર્યો છે તો માઇનસ ને એક થી સો સુધીમાં એક ડા કેટલા આવે એકવીસ તો આ બધા પ્રશ્નો જે તમે ગણતરી વગર કરી આવા બધા જે પ્રશ્નો છે તેનો જવાબ તમે ગણતરી વગર આપી શકો છો જસ્ટ સેકન્ડમાં ઓકે સુધીમાં સંખ્યાઓ લખવામાં આવે તો કુલ કેટલા અંકોની જરૂર પડે જો જો સુધીમાં સંખ્યા લખવામાં આવે તો કુલ એકસો ને બાણું અંકો ખાસ શબ્દ યાદ રાખો અંક પૂછ્યું છે તો એકસો બાણું અંકની જરૂર પડશે નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ઘણી બધી વખત આવા પ્રશ્નો પૂછાતા હોય છે કેટલી બધી વખત પ્રશ્ન પૂછાતા હોય છે કે નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે તો જુઓ તો આની અંદર આપણે પાંચ હજાર નવ પોઈન્ટ નવ્વાણું ઓપ્શન બી અન્ય સંખ્યાઓની સરખામણીમાં મોટી સંખ્યા છે તમે જોઈ શકો છો નેક્સ્ટ ક્વેશ્ચન કઈ સંખ્યા મોટી છે ફરીથી ક્વેશ્ચન આવી ગયો તો આની અંદર સૌથી મોટી સંખ્યા કઈ છે તો જુઓ ત્રણ પોઈન્ટ છ આ ત્રણ પોઈન્ટ છ આ બધી એવી કઈ સંખ્યા છે જેને બે વાર ગુણવાથી જેનો વર્ગ કરવાથી જેનો ઘન કરવાથી અને તે સંખ્યા વડે જ ભાગવા છતાં પરિણામ તે જ મળે તો એક તમે જે એક છે એકને બે વાર ગુણો વર્ગ કરો ઘન કરો કે પછી કોઈ કોઈ વડે ભાગો તો છતાં તેનું પરિણામ એનું એ જ મળે છે દાખલા તરીકે એક ગુણ્યા એક કરો તો એક જ તમારો જવાબ થશે એક ભાગ્યા એક કરો તો એક જ તમારો જવાબ થશે એકનો વર્ગ કરો તો પણ એક આવશે એકનો ઘન કરો તો પણ એક જ જવાબ મળશે ઓકે તો સિમ્પલ વસ્તુ છે ચાલો આગળ વધીએ ગાણિતિક પ્રક્રિયાઓમાં સરવાળા વિશે તટસ્થ સંખ્યા કઈ છે તો જુઓ તટસ્થ એટલે શું જેના ઉમેરાવાથી સંખ્યાના જે પરિણામ હોય તેમાં કશું ફરક ન પડે તેને તટસ્થ સંખ્યા કહેવાય આપણી દેશી ભાષામાં કહીએ તો 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 સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે છે વસ્તુ કે સ્વાભાવિક ત્રણ પ્લસ જીરો લખું તો જવાબ ત્રણ જ આવે ગમે તે સંખ્યા લીલું એકસો બાર લખું પ્લસ જીરો લખું તો જવાબ એકસો બાર જ આવે મતલબ કે આ જીરોના આવવાથી પરિણામમાં કશું ફરક પડતો નથી ઓકે તો ડાયરેક્ટ સરવાળા માટે તટસ્થ સંખ્યા થઈ જશે 0 ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન અને ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે તો 1 છે ઓકે તમે ગમે તે સંખ્યાને 1 વડે ગુણો તો જવાબ તેનો તેજ મૂળ સંખ્યા છે તે જ આવશે ચાલો કઈ સંખ્યા સૌથી મોટી છે ફરીથી આવો પ્રશ્ન તો આવા પ્રશ્ન દરેક પરીક્ષાની ક્લાસ 3 ની અંદર પૂછાતા હોય છે ખાસ કરીને કોન્સ્ટેબલ અને તલાટીમાં પૂછાવાની સંભાવના છે તો જુઓ તો આની અંદરથી સિમ્પલ વસ્તુ છે કે -40

સૌથી મોટી નાની એક અંકની બે અંકની ત્રણ અંકની ચાર અંકની પાંચ અંકની છ અંકની આખે આખું જે કોષ્ટક છે તે ખાસ તૈયાર કરી લો પૂછાવાની સંભાવના છે ખાસ કોન્સ્ટેબલની અંદર નેક્સ્ટ ક્વેશ્ચન બે આંકડાની મોટા મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે બે આંકડાની મોટા મોટી અવિભાજ્ય સંખ્યા સત્તાણું છે ડાયરેક્ટ યાદ જ રાખી લો નેક્સ્ટ ક્વેશ્ચન પ્રત્યેક ચાર ક્રમિક ઘન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય કોઈ પણ સંખ્યાનો આપણે ગુણાકાર કર્યો દાખલ બત્રીસ ગુણ્યા એ તો જવાબ બત્રીસ જ આવશે મતલબ કે આ એક ના આવવાથી કશું ફરક પડતો નથી તો તેને આપણે જે એક છે તે ગુણાકાર માટે તટસ્થ સંખ્યા બની જશે નેક્સ્ટ ક્વેશ્ચન પાંત્રીસ નો વર્ગ જણાવો તો સિમ્પલ મોટેવ તમે કહી શકો છો આની ટ્રીક સ્વાભાવિક વસ્તુ છે કે પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ અને પચીસ અને ત્રણ ગુણ્યા પાંચ કરો ત્રણ ગુણ્યા પાંચ કરો પંદર ત્રણ પંચ પંદર ઓકે સોરી આનો દાખલાનો જવાબ સાચો થશે બારસો ને બારસો પચીસ નો વર્ગ કેટલો થશે બારસો નેક્સ્ટ ક્વેશ્ચન નીચેનામાંથી કયું પાંચ upon પાંચ ના સમાન મૂલ્ય વાળું છે તો પાંચ ભાગ્યા પાંચ 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 ઉડી જશે તો એક થશે તો સાચો જવાબ થશે એક ઓકે તો આ હજી પણ ક્વેશ્ચન છે ખરીદ કિંમત plus ખરાજાત બરાબર ખરીદ કિંમત plus ખરાજાત બરાબર શું થશે તો ખરીદ કિંમત plus ખરાજાત બરાબર પડતર કિંમત થશે ઓકે તો આ હતા ફક્ત સત્યાવીસ પ્રશ્નો હજી પણ હું આવા પ્રશ્નો બનાવી રહ્યો છું હજી આવા સો પ્રશ્નો આવશે કેટલા હજી આવા સો પ્રશ્નો આવશે જેની અંદર તમે ગણતરી વગર પ્રશ્નોના જવાબ ગણિતની અંદર આપી શકશો જે જનરલ રીતે બે ત્રણ પ્રશ્નો પૂછાતા હોય છે તો ગણિતની અંદર તમે જેવી રીતે જીકેમાં આપણે માર્ક્સ મેળવીએ છીએ તેવી રીતે ગણિતની અંદર પણ બે ત્રણ માર્ક્સ મેળવી શકશું ઓકે ફક્ત જીકે ના વાર જ તમારે આને યાદ રાખવું પડશે તો ફરીથી મળશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર